नमस्कार विद्यार्थी मित्रों, तमे कदाच जाणता हशो के हिमानी हाईस्कूल परखड़ी में गैलेक्सी स्कूल ऑफ साइंस वड़गाम प्रमुख श्री कांजीभाई चौधरी साहेब नियामक तरीके निमणूक थयेली छे, जे आपणा दरेक माटे एक गर्वनी वात छे। अगाउना वर्षों में एमणे धोरण 10 अने धोरण 12 नी जे बोर्ड नी परीक्षाओ छे एमां एकदम टॉप क्लासनुं परिणाम अपावेलू छे। हवे आजनी वात करीए आपणे तो हालनो जे समय चाली रह्यो छे एमां कोरोना वायरसनी जे वैश्विक महामारी छे एना लीधे शाळा अने कॉलेजनुं शैक्षणिक कार्य बिलकुल बंद छे। तो आवा कठिन समयमां साहेबश्रीए ऑनलाइन लैक्चरनुं एक सुंदर आयोजन करेलू छे। आवुं जे आ सुंदर आयोजन छे एमां गैलेक्सी स्कूल ऑफ साइंस वड़गामना प्रमुख श्री कांजीभाई चौधरी साहेब, हूँ सुनीलभाई मेवाड़ा अने समस्त गैलेक्सी परिवार आप सर्वे विद्यार्थीओनुं हार्दिक स्वागत करीए छीए। हवे धोरण 12 कॉमर्स एमां आंकड़ाशास्त्र स्टेट एनो जे सब्जेक्ट छे एमां जे चेप्टर नंबर 1 छे सूचक आंक એ આપણે અહીંયા સ્ટાર્ટ કરવું છે। સૂચક આંક કદાચ તમે ધોરણ 11 ની અંદર થોડીક બેઝિક માહિતી કદાચ તમે ભણી ગયા છો। તો હવે સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 1 છે આપણી પાસે સૂચક આંક। ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે, ઇન્ડેક્સ નંબર તો આજનું જે લેક્ચર છે એની અંદર આજે સૂચકાંક શું છે એ આપણે જોઈશું, એની એક વ્યાખ્યા જોઈશું। તો સૌથી પહેલા સૂચકાંક વિશે આપણે સમજવું છે। તો પહેલો ટોપિક છે અહીંયા સૂચક આંક। હવે આ જે સૂચક આંક છે એની જરૂરિયાત કેમ ઊભી થઈ એ આપણે સમજવું છે। હું થોડાક અહીંયા શબ્દો લખીશ। સમયના ફેરફારના લીધે જેમ જેમ વર્ષ જાય, જેમ જેમ સમય જાય, એમ થોડાક ફેરફારો આપણે જોઈએ છીએ। દરેક વસ્તુમાં થોડોક ફેરફાર થાય છે, તો આવા સમયના ફેરફારના લીધે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન, દેશમાં જે ઉદ્યોગો ચાલતા હોય એમાં જે વસ્તુનું પ્રોડક્શન થતું હોય, જે ઉત્પાદન થતું હોય એ વસ્તુની માંગ વસ્તુનો પુરવઠો જીવન જરૂરિયાતની જે કઈ વસ્તુઓ છે એની માંગ જે હોય એનો પુરવઠો આપણે કેટલો પૂરો પાડવો છે એ પછી વસ્તુની આયાત નિકાસ પછી જન્મદર છે, મૃત્યુદર છે, પછી વસ્તી વધારો છે એ પણ આપણે લઈએ અહીંયા, વ્યક્તિની માથાદીઠ આવક કેટલી એ પણ અહીંયા લઈ શકાય, વ્યક્તિની
माथा बीच आग, पछी जीवन निर्वाह नो खर्च ये पण लई शकाय, अहींया आपणे लईशुं जीवन निर्वाह खर्च। तो आ घणा बधा जे परिबळो छे एमां आ जे समयनो फेरफार थाय एना लीधे आ जे परिबळो छे एनी अंदर पण अमुक फेरफारो थाय छे। अहींया आपणे लखीशुं समयना फेरफारने लीधे देशनुं औद्योगिक उत्पादन छे, वस्तुनी मांग छे, वस्तुनो पुरवठो छे, वस्तुनी आयात निकास जे छे, जन्मदर मृत्युदर वस्ती वधारो व्यक्तिनी माथादीठ आवक जे छे, जीवन निर्वाह खर्च छे, आ घणा बधा परिबळो आवे तो एमां पण फेरफारो थया करे छे वगैरेमां पण। फेरफार थाय छे। હવે આ જે ફેરફારો છે, જેટલા પણ ફેરફારો થાય, ગમે તેવા ફેરફારો થાય, તો આ જે ફેરફારો છે એનું પ્રમાણ અને એની દિશા ફિક્સ એક દિશામાં ન જતા હોય, ચડતી પડતી આવે, નફો હોય નુકસાન હોય દરેક ધંધામાં એ પ્રમાણે અહીંયા પણ એવું છે। તો આવા જે ફેરફારો છે એનું પ્રમાણ અને દિશા એક સમાન નથી હોતું, તો આવા ફેરફારોનું આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા એક સરખું નથી હોતું। હવે જો પ્રમાણ અને દિશા એક સરખું ના હોય તો સમજી લો કે આવા જે પરિબળો છે એનો આપણે અભ્યાસ કરવો હોય તો તમે ચોક્કસ એનો અભ્યાસ ના કરી શકો, કારણ કે એમાં થોડા ઘણા અંશે મહત્તમ કે ન્યૂનતમ ફેરફારો થયા કરે છે। એટલા માટે આવા જે પરિબળો છે એનો આપણે તુલનાત્મક અભ્યાસ ના કરી શકીએ। તો પ્રમાણ અને દિશા એક સરખું નથી હોતું, માટે આવા પરિબળોનું તુલનાત્મક અભ્યાસ કરી શકાય નહીં। હવે આવા જે પરિબળો છે એનો આપણે અભ્યાસ કરી શકતા નથી, પણ સમજી લો કે આવા પરિબળોનો આપણે જો અભ્યાસ કરવો હોય તો એના માટે એક ચોક્કસ એક સાપેક્ષ માપ જરૂરી છે। આવો જે પરિબળો છે એના અભ્યાસ માટે તમારી પાસે એક ચોક્કસ એક ફિક્સ એક સાપેક્ષ માપ જરૂરી છે, અને આવું જે માપ છે એને બેઝિક રીતે સૂચક આંક કહેવામાં આવે છે। તો અહીંયા આપણે લખીશું આવા પરિબળોના અભ્યાસ માટે એક ચોક્કસ સાપેક્ષમાં આની જે આપણે અંડરલાઈન દોરીશું અને ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકીશું, તો આવા પરિબળના અભ્યાસ માટે એક ચોક્કસ માપ જરૂરી છે। અને આવું જે ચોક્કસ માપ છે એને સૂચક આંક તરીકે ઓળખવામાં આવે છે। આવા ચોક્કસ માપને આવા ચોક્કસ માપને સૂચક આંક તરીકે ઓળખવામાં આવે છે।
અહીં આપણે જે સૂચક અંક વિશે છે જે અહીં આપણે શીખ્યા છે એની બેઝિક છે આ એની બેઝિક વ્યાખ્યા છે સિમ્પલ એક વ્યાખ્યા છે પણ સમજી લો કે આપણે આંકડા શાસ્ત્રની ભાષામાં લખવી હોય તો કઈ રીતે લખાય એ આપણે અહીંયા જોઈએ હવે તો આની બેઝિક વ્યાખ્યા છે કે સૂચક અંકનો ઉપયોગ કેમ જરૂરી બન્યો તો આના માટે આવા જે પરિબળો છે એનો તમે અભ્યાસ કરી શકતા નથી ચોક્કસ કોઈ માપ લઈ શકતા નથી કે કોઈ રેશિયો પણ તમે લઈ શકતા નથી તો આવો રેશિયો લેવા માટે આવું ચોક્કસ માપને જાણવા માટે અહીં આપણે સૂચક અંકની જરૂર પડે છે એટલા માટે અહીંયા સૂચક અંક જરૂરી છે તો હવે આપણે એની જે પરમેનન્ટ જે વ્યાખ્યા છે સૂચક અંક એની જે પરમેનન્ટ વ્યાખ્યા છે જે આંકડાશાસ્ત્રની ભાષામાં જે સ્ટેટની ભાષામાં આપણે લખેલી છે તો એના માટે જોઈએ હવે તો હવે આંકડાશાસ્ત્રની ભાષામાં આપણે જે સૂચક અંકની વ્યાખ્યા આપવી છે એના માટે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીશ સૌથી પહેલાં એક સિમ્પલ સમજવા માટે એક આપણે અહીંયા કોષ્ટક દોરીશું અને એના પરથી આપણે એની વ્યાખ્યા બનાવીશું કેવી રીતે બની શકે અહીંયા ધ્યાન રાખજો ધારો કે અહીંયા આપણે એક વસ્તુનું કોષ્ટક બનાવવું છે એક વસ્તુ લેવી છે આપણે અહીંયા પછી એના માટે અહીંયા એક આધાર વર્ષ લેવું છે ધારો કે અહીંયા આધાર વર્ષમાં આપણે 2019 ને લઈએ છીએ 2019 અને એક ચાલુ વર્ષ લેવું છે ચાલુ વર્ષ ધારો કે 2020 છે 2020 પછી સાપેક્ષ ભાવનો ફેરફાર અહીંયા આપણે લેવો છે સાપેક્ષ ભાવનો ફેરફાર અને જે છેલ્લું કોષ્ટક છે એ જે સાપેક્ષ ભાવનો જે ફેરફાર છે એની ટકાવારી લેવી છે સાપેક્ષ ભાવના ફેરફારની ટકાવારી એકદમ સિમ્પલ છે જગ્યા રાખીશું એને સિમ્બોલ તરીકે આપણે એ દર્શાવવું છે ધારો કે આ જે છે એને આપણે P0 કહીશું જે આધાર વર્ષ છે એને P0 કહીશું જે ચાલુ વર્ષ છે એને P1 કહીશું સાપેક્ષ ભાવનો ફેરફાર એટલે જે ચાલુ વર્ષ છે એને આધાર વર્ષનું જે અહીંયા તમને માપ આપેલું હોય એના માટે તમારે ડિવાઈડ કરવા પડે એના ભાગવા પડશે તો P1/P0 અહીંયા કઈ કિંમત આવશે P1/P0 P1/P0 ની અહીંયા તમે આ કિંમતને આ કિંમત વડે ભાગી નાખો જે જવાબ આવે એ તમારે અહીંયા મૂકવાનો રહેશે અને એની ટકાવારી લેવી છે સાપેક્ષ ભાવનો જે ફેરફાર તમે અહીંયા લાવ્યા છો એનું પર્સન્ટેજ અહીંયા તો P1/P0 જે છે એને 100 વડે આપણે જો મલ્ટીપ્લાય કરીએ 100 વડે તમે જો એને ગુણી નાખશો તો એ તમને જે મૂલ્ય મળશે એનું પર્સન્ટેજ માં હશે તો આ પ્રમાણે અહીંયા સમજી લો મેં કોષ્ટક બનાવ્યું છે ધારો કે અહીંયા કોઈ પણ એક આપણે વસ્તુ લીધી ધારો કે ઘઉં છે વસ્તુમાં આપણે અહીંયા ઘઉં લેવા છે ધારો કે હાલ જે ચાલુ વર્ષ છે એમાં એનો 1 કિલોનો ભાવ ધારો કે 30 રૂપિયા છે ધારો કે હાલનું જે ચાલુ વર્ષ 2020 છે એમાં ઘઉંનો ભાવ 1 કિલોનો 30 રૂપિયા છે અને ગયા વર્ષમાં 2019માં જે આધાર વર્ષ તરીકે લેવું છે એમાં ધારો કે 24 રૂપિયા લઈ લીધા આપણે ધારો કે 24 રૂપિયા છે
હવે અહીંયા સાપેક્ષ ભાવનો ફેરફાર આપણે શોધવો પડશે અહીંયા તો p1 upon p0 એટલે 30 upon 24 તમારે કરવા પડશે અહીંયા 30 upon 24 એમ જો 30 upon 24 કરશો તમે અહીંયા તો 6 5 30 અને 6 6 24 એટલે 5 upon 4 હશે 5 ને તમે 4 એ ભાગો એટલે 1.25 આવશે एक पॉइंट पच्चीस तीस अपॉन चौबीस कर सो रेगुलर से एक पॉइंट पच्चीस आ तने जी सापेक्ष भावनों जी फेरफार है एक पॉइंट पच्चीस लावे छो एनी है अपने टकावारी सुधरी छे तो टकावारी सुधा माटे ये पी वन अपॉन पी जी ने जी 1.25 कीमत छे 1.25 जी कीमत छे एने तमारे कितना वाले मल्टीप्लाई करवा पड़से 100 वाले तमारे यहाँ गुणवा पड़से 1.25 इंटू 100 इंटू 100 કિંમત કેટલી થઈ ગઈ અહીંયા તમે જો 1.25 છે અહીંયા આપણે સાદું ભાગીએ 1.25 ગુણ્યા 100 છે અહીં હું શું કરીશ અહીંથી આ અહીંયા અહીંથી મારે પોઈન્ટને કાઢી નાખું છું તો પોઈન્ટ પછી જે અંક હોય તમે જો પોઈન્ટ પછી કેટલા અંક છે બે અંક છે તો બે અંક હોય તો પછી નીચે તમારે છેદમાં 100 મૂકવા પડશે તો અહીંયા 125 અહીંથી પોઈન્ટ નીકળી ગયું એટલે નીચે કેટલા આવી ગયા 100 આવી ગયા અહીંયા અને ઇનટુ બીજા 100 છે આપણી પાસે અહીંથી 100 100 કટ થઈ ગયા વધારે કેટલા 125 125 તો અહીંયા આ પ્રમાણે તમે કોષ્ટકમાં જોઈ શકો છો એક વસ્તુ અહીંયા આપણે ઘઉંને લીધેલા છે એનો ચાલુ વર્ષનો 2020 નો 1 કિલોનો ભાવ ધારો કે 30 રૂપિયા છે અને ગયા વર્ષનો જે આધાર વર્ષ તરીકે આપણે લીધેલું છે એનો 24 રૂપિયા છે તો અહીંયા આપણે એનો સાપેક્ષ ભાવનો ફેરફાર કેટલો આવશે 30 upon 24 જેટલો આવે એટલે 1.25 આવશે 30 upon તમે 24 કરશો એટલે તમારો જવાબ તમારા પાસે જવાબ કેટલો આવશે 1.25 આવશે પછી આ જે જવાબ છે આ જે સાપેક્ષ ભાવનો ફેરફાર p1 upon p0 છે એની આપણે પર્સન્ટેજમાં ટકાવારી લેવી છે જો તમારે ટકાવારી લેવી હોય તો જે કિંમત આવેલી હોય એને તમારે 100 વડે ગુણવા પડશે તો અહીંયા 1.25 ને આપણે 100 વડે ગુણીએ એટલે જવાબ તમારી પાસે જવાબ કેટલો આવશે ટોટલ 125 તો આ જે 125 છે સૂચક અંક છે ત્યાં રાખજો અહીંયા આની વ્યાખ્યા કઈ રીતે બને છે આપણે જોઈએ અહીં જે આ 125 છે એને ગૌનો સૂચક અંક કહેવામાં આવે પણ કેવી રીતે આ જે ગૌ છે એનો ચાલુ વર્ષ એટલે કે તમે જે હાલનો જે સમય આપેલો છે એની જે કિંમત છે એમાં અને જે આધાર વર્ષ આપેલું છે આધાર વર્ષ જે 2019 છે એની જે કિંમત છે એના સાપેક્ષમાં ટકાવારીનો જે ફેરફાર આવે છે ટકાવારી ફેરફારનું જે મૂલ્ય આવે છે એને સૂચક અંક કહેવામાં આવે અને વ્યાખ્યા કેવી બનશે કોઈ પણ વસ્તુ આપેલી હોય કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ કોઈ ચલ રાશિ આપેલી હોય ચલ રાશિ એટલે હું તમને પછી કહું ચલ રાશિ એમાં શું શું વસ્તુ આવશે તો આની વ્યાખ્યા કેવી બનશે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિમાં હાલનું જે સમય છે હાલના સમયની જે કિંમત છે એનો આધાર વર્ષ એટલે કે જૂનો જે સમય છે આધાર જે સમય છે એને સાપેક્ષમાં જે ફેરફાર છે એની જે ટકાવારી છે એનું જે મૂલ્ય છે એને સૂચક અંક કહેવામાં આવે છે આ જે કોષ્ટક ઉપરની જે અહીંયા આપણે જે હેડિંગ લખેલું છે ને એના પરથી જ વ્યાખ્યા બની જશે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિમાં ચાલુ વર્ષના જે કિંમત છે એને અનુલક્ષીને અથવા એને સાપેક્ષમાં અહીં જે એક બીજું આધાર વર્ષ પણ આપેલું છે તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિમાં ચાલુ વર્ષની જે કિંમત છે એમાં આધાર વર્ષની જે કિંમત છે એને સાપેક્ષમાં જે ભાવનો ફેરફાર થાય ભાવનો જે ફેરફાર થાય એની જે ટકાવારી છે એનું જે મૂલ્ય આવશે એને શું કહીશું આપણે અહીંયા સૂચક અંક કહીશું તો આની વ્યાખ્યા છે તો હવે આપણી જે પરમેનન્ટ વ્યાખ્યા છે એ અહીંયા લખવી છે તો હું લખીશ આ જે કોષ્ટક આપણે એ બનાવ્યું છે એના પરથી જ વ્યાખ્યા બનશે અને એકદમ સિમ્પલ તમને યાદ રહે એવી જ છે તો સૂચક અંકની વ્યાખ્યા અહીંયા આપણે દર્શાવીશું અહીંયા
सूचक अग्नि अँ व्याख्या दर्शाई तो जे प्रमाणे आपणे कोष्टक अहींया दोर्युं हतुं ए प्रमाणे जेने आपणे व्याख्या बनावीए कि कोई पण वस्तु साथे संकळायेल चल राशि हवे चल राशि में शू शू आवे ए आपणे जोईए अहींया अहींया कोर्नर पर लखीशुं चल राशि में कोई पण वस्तुनी किंमत होय अने जे आवेली होय कोई पण वस्तु की किंमत हो पची वस्तु की मांग हो वस्तु उत्पादन हो वस्तु नो जे पुरवठो छे ए हो वस्तु नो केटलो वपराश छे ए पण होय वगैरे जेनुं मूल्य तमे चोक्कस जाणता होय तमे चोक्कस रीते कही शको एवी जे राशि छे एने अहीं आपणे चल राशि कहीशुं अने तमारे जेटला पण एक्झाम्पल आवशे स्वाध्यायनी अंदर के उदाहरणनी अंदर ए आवी चल राशिओ पर आधारित हशे कोई तमने वस्तु की किंमत आपेली हो तो पछी तमारी किंमत जे वस्तु की किंमत छे के जे भाव छे एनो तमारे सूचकांक शोधवानो रहेशे पछी वस्तु की मांग छे तो वस्तु की मांग नो तमारे सूचकांक त्यां आगळ तमारे लखवानो रहेशे ए प्रमाणे वस्तु नुं उत्पादन छे वस्तु नो पुरवठो छे वस्तु नी वपराश छे जीवन निर्वाह नो खर्च पण आवी शके ए पर लखी शके के एक्स्ट्रा जीवन निर्वाह नो खर्च पण आवी शके एनी अंदर जीवन निर्वाह खर्च वगैरह जन्म दर छे मृत्यु दर छे बधा आवी जाय वगैरह आ बधुं जे छे ए चल राशि मां आवशे आपणे जे आगळ लखाई हतुं बेसिक व्याख्यामां ए बधुं ज एवुं बधुं आनी अंदर बधुं ज आवशे एवुं बधुं हवे सूचक अंकनी जे परमानेंट जे व्याख्या छे स्टेटनी भाषामां आंकड़ाशास्त्रीनी भाषामां ए अहीं आपणे अहीं तैयार करवी छे तो अहीं आपणे जे कोष्टक बनाव्युं एना उपरथी अहीं आपणे व्याख्या बनावीशुं अहीं कोई पण वस्तु साथे संकळायेल चल राशि कोई पण वस्तु साथे संकळायेल चल राशि नी कोई पण वस्तु साथे संकळायेल चल राशिनी आपेल जे हालनु वर्ष छे एनी जे किंमत छे तो आपेल समयनी किंमतमां आपेल समयनी किंमतमां आपेल समय एटले हालनु जे नवुं वर्ष जे हालनु तमे चालू वर्ष छे ए तो ए समय की जो कीमत छे एमा कोई निश्चित समय नी कोई निश्चित समय नी अहीं आपेल समय नी छे अने आ बाजू कोई निश्चित समय नी छे तेनी कीमत तो आपणे जे कोष्टक हतुं तमे जोवो एमां पहेलुं वस्तु हतुं पछी त्रीजा नंबरमां आपेल समय तेमां लखीश चालू वर्ष बीजी भाषामां तमे अहींया चालू वर्ष पण लखी शको आपेल समयनी जगह तमे अहींया चालू वर्ष पण लखी शकशो व्याख्यानी अंदर अने अहींया कोई निश्चित समय छे ते आगळ तमे आधार वर्ष लखी शको आ प्रकारे अहीं आपणे लखी शकीए तो तेनी किंमतमां सापेक्ष जे फेरफार छे सापेक्ष फेरफारनी टकावारीना मापने सूचक आंक कहे छे
છે એ સૂચક અંકની પરમેનન્ટ વ્યાખ્યા છે એક્ઝામની અંદર તમારે આ જ લખવી પડશે એક્ઝામની અંદર કદાચ પૂછાય કે સૂચક અંકની વ્યાખ્યા કઈ તો તમારે આ પ્રમાણેને દર્શાવવી પડે હવે આવા જે સૂચક અંક છે એ ઘણા બધા હોઈ શકે ભાવનો હોય જથ્થાનો હોય સમયનો હોય ગમે તે તમારે માંગેલો હોય એકાદ બે આપણે સમજીએ અહીંયા કારણ કે ભાવનો કેવી રીતે બને છે તો આવા સૂચક અંક ઘણા પ્રકારના હોઈ શકે ઘણા બધા ભાવ હોય જથ્થો હોય ઉત્પાદન હોય ગમે તેનો સૂચક અંક માંગેલો હોય એકાદ બે આપણે સમજીએ કે કેવી રીતે બને આમાં તો જેની વ્યાખ્યા છે એ પ્રમાણે બનશે વસ્તુ કોઈ પણ આપેલી હોય કે તમને ભાવ આપેલો કે ઉત્પાદન આપેલું હોય એના માટે તમારે ચાલુ વર્ષ લેવું પડે એક આધાર વર્ષ લેવું પડે એક સાપેક્ષ ફેરફાર લેવો પડે અને પછી એની ટકાવારી લેવી પડે આ પાંચ વસ્તુ ભેગી થાય એટલે સૂચક આંક બની જાય અહીં આપણે જોયું છે પહેલું આપણે લેવું છે અહીંયા ભાવનો સૂચક આંક પહેલો છે નંબર એક અહીંયા નંબર એક લખીશું નીચે ભાવનો સૂચક આંક કોઈ પણ વસ્તુ નહીં આપણને સમજો કે ભાવ આપેલો છે એ ભાવ માટે તમને જુદા જુદા સમય પણ આપેલા છે જ્યારે પણ સૂચક અંક માંગેલો હોય ત્યારે સમય જુદા જુદા હોય એક આધાર વર્ષ અને એક ચાલુ વર્ષ આપેલું જ હોય તો અહીં આપણે વ્યાખ્યા આ પ્રમાણે બને કે ભાવનો સૂચક અંક કોને કહેવાય તો એની આપણે વ્યાખ્યા બનાવીશું બે જુદા જુદા સમયમાં બે જુદા જુદા સમયમાં થતા ભાવનો જે ફેરફાર છે થતા ભાવના સાપેક્ષ ફેરફારના માપને ટકાવારીમાં દર્શાવવામાં આવે સેમા પર્સન્ટેજમાં ટકાવારીમાં દર્શાવવામાં આવે તો આ જે ટકાવારીનું માપ છે તો આ ટકાવારીના મૂલ્યને ભાવનો સૂચક આંક કહે છે આપણે ભાવનું સૂચક આંક બનાવવું હોય તો આ પ્રમાણે તમારે વ્યાખ્યા બને આપણી જે મેઇન વ્યાખ્યા છે એ પ્રમાણે ચાલશે અહીંયા બે જુદા જુદા સમય આવી ગયા કોઈ પણ વસ્તુ વસ્તુ તમારી પાસે કઈ છે કોઈ પણ વસ્તુ તો તમને ભાવ છે એ તમારે ભાવનું સૂચક આંક શોધવો છે તો એના માટે બે જુદા જુદા સમય કયો કયો છે અહીંયા એક ચાલુ વર્ષ અને બીજું છે આધાર વર્ષ બે સમય આવી ગયા વસ્તુ પણ તમને જે રકમ આપેલી હોય એ આવી ગઈ છે જે વસ્તુ તમને ભાવ આપેલો હોય એ તો એ બે એ વસ્તુ એના બે જુદા જુદા સમય આવી ગયા પછી સાપેક્ષ જે ફેરફાર છે ભાવનો એ આવી ગયો અને પછી એની શું આવી ગઈ ટકાવારી પણ આવી ગઈ તો પાંચે પાંચ વસ્તુ ભેગી થઈ ગઈ એટલે આપણને શું મળશે અહીંયા એનો જે ભાવ છે એનો અહીંયા આપણને સૂચકાંક મળી જશે બીજો પણ એક લઈએ આપણે સમજવા માટે ધારો કે જથ્થાનો સૂચકાંક લેવો છે એક જથ્થો લઈએ અને જથ્થાનો સૂચક આંક કઈ રીતે બને આની જેમ જ અહીં આપણે જે ભાવનો સૂચક આંક બનાવે છે એ પ્રમાણે ધારો કે જથ્થો આપેલો છે તો જથ્થા માટે પણ બે જુદા જુદા સમય હશે એના માટે અહીંયા ભાવ સાપેક્ષનો જે ફેરફાર છે એ હશે અને એની પછી ટકાવારી હશે અહીં આપણે બનાવી દઈએ ફરતી વખત એટલે તમારી જે સૂચક આંકની જે વ્યાખ્યા છે એ તમારે મોઢે થઈ જાય અહીંયા લખીશું જથ્થાનો સૂચક આંક નંબર બે જથ્થાનો સૂચક આંક
तो बे जुदा जुदा समय में अहीं जे जत्थो छे एना माटे बे जुदा जुदा समय में जत्था में थता सापेक्ष फेरफार की टकावारी जो मूल्य है शू कही अपने जत्था सूचकांक कही तो आप भावनी जी व्याख्या लखी ली थी भावना सूचकांक प्रमाण व्याख्या बन सी व्याख्या बनाई बे जुदा जुदा समय में जत्था में थता सापेक्ष फेरफार ने टकावारी में दर्शावामां आवे तो आ टकावारी नुं जे माप छे एने आ टकावारी ना माप ने जत्थानो सूचक आंक कहे छे। એ પ્રમાણે અહીંયા તમને ગમે તે પરિબળ આપેલું હોય આમાંથી તો એના માટે તમે વ્યાખ્યા આ પ્રમાણે બનાવી શકો છો। હવે અહીં આપણે જે ટોપિક જોયો એ સૂચક આંકની વ્યાખ્યાનો આપણે ટોપિક જોઈ ગયા। સૂચક આંકનો અર્થ શું છે અને સૂચક આંકની વ્યાખ્યા શું છે એ આપણે જોઈ ગયા। હવે સૂચક આંકના લક્ષણો કેવા હોય એનો ઉપયોગ કઈ રીતે થાય એના માટેનો જે ટોપિક છે એ આપણે આના પછી જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈશું। થેન્ક યુ।